નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ છઠ્ઠાના સામાન્ય જ્ઞાન વિષયનું પાઠ છે સોળમું સિમિસ્ટર બીજા માટે વિજ્ઞાનની કેટલીક શાખાઓ અલગ અલગ શાખાઓ છે એ વિદ્યા શાખાઓ વિશે આપણે શીખીશું તો સૌથી પહેલાં છે ખગોળ વિદ્યા જેને એસ્ટ્રોનોમી કહે છે આપણે તો આકાશમાંના તારાઓ ગ્રહો નક્ષત્રો વગેરેનો જે અભ્યાસ કરતી વિદ્યા છે એ ખગોળ વિદ્યા બીજું છે વિજ્ઞાનમાં જીવવિજ્ઞાન બાયોલોજી પ્રાણી તથા વનસ્પતિ શાસ્ત્રોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એ જીવવિજ્ઞાન ત્રીજું છે કાર્ટોગ્રાફી તો નકશા તથા ચાર્ટ તૈયાર કરવાની કળા કાર્ટોગ્રાફીમાં આવશે ચોથું છે રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી રસાયણને લગતું વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનમાં આવશે પાંચમું છે જંતુ શાસ્ત્ર એન્ટોમોલોજી તો જીવજંતુનો અભ્યાસ કરતું શાસ્ત્ર છઠ્ઠું છે ભૂવિજ્ઞાન એટલે કે ભૂગોળશાસ્ત્ર અથવા તો જીઓગ્રાફી કહેવાય છે જે પૃથ્વીની સપાટી પ્રાકૃતિક વિભાગો આબોહવા નદીઓ પહાડો ખંડો દેશો વસ્તી વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે ભૂગોળશાસ્ત્ર ભૂવિજ્ઞાન છે સાતમું છે ભૂવિસ્તર ભૂસ્તરવિદ્યા એટલે કે જીઓલોજી પૃથ્વી અને તેની ઉત્પત્તિ જમીનનું બંધારણ વગેરેનો અભ્યાસ કરતી વિદ્યા ભૂસ્તરવિદ્યા આવે છે આઠમું છે બાગ બગીચાનું વિજ્ઞાન હોર્ટિકલ્ચર કે ફળ ફૂલ શાકભાજી વગેરે બાગાયતી ખેતીનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે નવમું છે જળ વિજ્ઞાન હાઇડ્રોલોજી જળનો ઉદભવ તેમજ સમુદ્રમાં વાતાવરણમાં અને પાતાળમાં જળને લગતો અભ્યાસ કરતું વિજ્ઞાન છે દસમું છે આરોગ્ય વિજ્ઞાન હાઈજીનિંગ તો આરોગ્ય અને સ્વચ્છતાની બાબતનો અભ્યાસ કરતું આ વિજ્ઞાન છે આરોગ્ય વિજ્ઞાન અગિયારમું છે ભેજના અભ્યાસનું વિજ્ઞાન તો હાઈ હાઇગ્રોલોજી તો વાતાવરણમાં રહેલા ભેજનો અભ્યાસ કરતું વિજ્ઞાન એ હાઇગ્રોલોજી છે બારમું છે પક્ષી શાસ્ત્ર ઓરિયન્ટિયોલોજી એટલે વંખીનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે આ દરેક વિજ્ઞાનની અલગ અલગ શાખા છે તેરમું છે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ પદાર્થ બળ ગતિ પ્રકાશ શક્તિ ધ્વનિ ગરમી વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે ચૌદમ છે મનોવિજ્ઞાન એ છે ફિઝિયોલોજી માનવ મૈનનો માનવ મન એટલે મગજનું જીવન તથા પ્રાણીઓના વર્તુળનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એ મનોવિજ્ઞાન પંદરમું છે ભૂકંપ વિજ્ઞાન સિસ્મોલોજી ભૂકંપનો અભ્યાસ કરતું વિજ્ઞાન પણ છે હવે સ્વાધ્યના પ્રશ્નોત્તર જોઈ તો ઓપ્શનમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે પેલું છે કે પૃથ્વી અને તેથી ઉત્પત્તિ જમીનનું બંધારણ વગેરેનો અભ્યાસ કરતી વિદ્યા એ છે ભૂસ્તર વિદ્યા બીજું રસાયણને લગતું વિજ્ઞાન તો છે રાસાયણિક વિજ્ઞાન ત્રીજું આકાશમાંના તારાગ્રહ અને નક્ષત્રો વગેરેનો અભ્યાસ કરતી વિદ્યા ખગોળ વિદ્યા કહેવાય છે ચોથું કયું વિજ્ઞાન પદાર્થ બળ ગતિ પ્રકાશ શક્તિ ધ્વનિ ગરમી વગેરેનો અભ્યાસ કરે છે તો છે ભૌતિક વિજ્ઞાન પાંચમું છે કયું વિજ્ઞાન પૃથ્વીની સપાટી પ્રાકૃતિક વિભાવો આબોહવા નદીઓ પહાડો ખંડો દેશો વસ્તી વગેરેનો અભ્યાસ કરે છે એ છે ભૂવિજ્ઞાન ભૂગોળ વિજ્ઞાન બરાબર છઠ્ઠું છે કયું વિજ્ઞાન ભૂકંપનો અભ્યાસ કરે છે તો છે ભૂકંપ વિજ્ઞાન સાતમું જળનો ઉદ્ભવ તેમજ સમુદ્ર વાતાવરણમાં અને પાતાળમાં જળને લગતો અભ્યાસ કરતું વિજ્ઞાનને શું કહે છે એને કહે છે જળ વિજ્ઞાન બીજો પ્રશ્ન નીચા આપેલા પ્રશ્નો ઉત્તર એક બે શબ્દોમાં લખો પેલું કયું વિજ્ઞાન પ્રાણી અને વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરે છે તે છે જીવવિજ્ઞાન બીજું કયું વિજ્ઞાન માનવ મનનો અને પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરે છે તે છે મનોવિજ્ઞાન ત્રીજું કયું વિજ્ઞાન આરોગ્ય અને સ્વાસ્થ્યના સ્વચ્છતાની બાબતોનો અભ્યાસ કરે છે તે છે આરોગ્ય વિજ્ઞાન ચોથું પંખીઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે તે છે પક્ષી શાસ્ત્ર પાંચમું નકશા તથા ચાર્ટ તૈયાર કરવાની કળા એટલે કઈ કળા તે કહેવાય કાર્ટોગ્રાફી છઠ્ઠું કયું શાસ્ત્ર જંતુ જીવ જંતુઓનો અભ્યાસ કરે છે તો છે જંતુશાસ્ત્ર આ તમે ચિત્રમાં જોશો કાર્ટ્રોગ્રાફી જે નકશાનો કરે છે પછી બાગ બગીચાનું હોર્ટિકલ્ચરમાં અને પક્ષી શાસ્ત્ર તો આ તો આપણે વિજ્ઞાનની અલગ અલગ શાખાઓને લગતો અગત્યનો પાઠ પ્રશ્નો સાથે જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો થેન્ક યુ આભાર